નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વિજલપોર જલાલપોર તાલુકાના ચીજગામ ખાતે કોસ્ટલ પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે રિબીન કપાવીને ખુલ્લી મૂકવામાં આવી હતી. ચીજગામ ખાતે ચીજગામ ક્રિકેટ ક્લબ સીસીસી આયોજિત કોસ્ટલ પ્રીમિયર લીગ સિઝન 3 ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન ગામના ક્રિકેટ મેદાન પર કરવામાં આવ્યું હતું, જેમાં જલાલપોર તેમજ ગણદેવી તાલુકાના દરિયાઈ પટ્ટી પર આવેલા કાંઠા વિસ્તારના ગામો તેમજ નવસારી તાલુકાના ગામો મળીને કુલ 70 ગામોના 270 ખેલાડીએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી આગામી કાર્યક્રમો અંગે એક મહત્વની મીટિંગ યોજાય. નવસારી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીની તેમજ મુસ્કુરાહટ ગ્રુપ નવસારી વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાયેલાઓની કાર્યકર્તાઓની ટીમ તેમજ મા શારદા દેવી મહિલા પાંખ નવસારીની સંયુક્ત મીટિંગ શ્રી પ્રજાપતિએ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં યોજવામાં આવી હતી. સભાના આરંભે સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટી દિલીપભાઈ નાયકે શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ મીટિંગના હેતુઓ સ્પષ્ટ કરવામાં આવ્યા હતા. આહવા મંડળના જિલ્લા પંચાયત સીટ આહવા 1 અને આહવા 2 સીટના કાર્યકર્તાઓ સાથે લોકસભાના ઉમેદવાર ધવલભાઈ પટેલે બેઠક યોજીને આગામી લોકસભા ચૂંટણી સંલગ્ન વિવિધ વિષયો પર ચર્ચા કરી. ભાજપાનો દરેક કર્મઠ અને પરિશ્રમી કાર્યકર્તા સહકાર અને સેવા થકી અબકી બાર 400 પાર તેમજ 30 બાર મોદી સરકારના ધ્યેયની પ્રાપ્તિ અર્થે સંકલ્પબદ્ધ છે. નવસારી મોલધરા ગામે દીપડી 2 બચ્ચા સાથે જોવા મળી. અહીં વારંવાર દીપડાઓ દેખાતા રહ્યા છે ત્યારે આ દીપડાઓ વારંવાર દેખાતા હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે મોલધરાના રહીશ બ્રિજેશભાઈ દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે. વાંસદાના તોરણીયા ડુંગર પર્વતારોહણનું કેન્દ્ર બન્યો. વાંસદા તાલુકાના તોરણીયા ડુંગર કે જે ગોધાબારી, સરા, મહુવાસ અને ચારણવાડા ગામોના વચ્ચે સ્થિત અડીખમ એવા તોરણીયા ડુંગર ખાતે કમિશનર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની તેમજ ચોકબોલ એન્ડ પ્લેટ ક્રિકેટ એસોસિએશન વાંસદા અંતર્ગત યસ એડવેન્ચર અને પર્વતારોહણ મોટી ભમતી વાંસદાના સંયોગથી બિન નિવાસી પર્વતારોહણ તાલીમ શિબિર તારીખ 11-17-2023-24 સ્થળ તોરણીયા ડુંગર પર અતિ પૌરાણિક શિવ પાર્વતી અને રામદેવજી મંદિર તેમજ સીતારામના ચરણો, આદિવાસીઓની કુળદેવી માવલી માતા, પાવન પાણીનો કુંડ તેમજ ચોમાસા દરમિયાન પ્રાકૃતિક ઝરણાઓ અને ચોમાસા દરમિયાન શીતળ ધોધ સાથે જંગલ ટ્રેકિંગ, પર્વતારોહણની આરોહણ અને અવરોહણ, જંગલની આહલાદક પ્રાકૃતિક વનરાજી તેમજ ભોયરો તેમજ સાહસિક શિબિરોના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો છે. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે, જો આપણે પૂરતો સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ, અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે SIP થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને SIP કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ,
15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો, એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. સાઈ ગ્રુપ સાથે જોડાયેલ ગાયિકા એવા સંત શ્રી ભટ્ટાચાર્ય હાલ કાશ્મીરના શ્રીનગર ખાતે યોજાયેલા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય એકતા સન્માન એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં મંત્રી ડોક્ટર દરાક્ષા સંદર્ભી, હરિદ્વારના મહામંડલેશ્વર સંત ઉમાકાંત નંદજી તેમજ એસકે આઈસીસી સંસ્થાના ફાઉન્ડર ડોક્ટર રાજીવપાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન ત્યાં ફરજ બજાવતા સૈનિકોએ ફરમાયશ કરતા સંતશ્રીએ ગીત ગાઈને આ સૈનિકોનો હોંસલો બુલંદ બનાવ્યો હતો. તો આ સંતશ્રી સુંદર ગીત આપ સર્વ સમક્ષ રજૂ કરીએ છીએ. કલા સંવર્ધન પ્રગતિ મંડળના કલાકારો પલાશ પર્વમાં પહોંચ્યા. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી ગુજરાત પલાશ પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર તાપી તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા તારીખ 16/3/2024 થી તારીખ 17/3/2024 દરમિયાન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા તાપી ખાતે આયોજિત પલાશ પર્વ 2023-24માં તારીખ 17/3/2024ના રોજ ડાંગી નૃત્ય કાર્યક્રમમાં કલા સંવર્ધન પ્રગતિ મંડળ વાંસદા તાલુકાના કલાકારો પલાશ પર્વમાં પહોંચ્યા હતા. વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય સ્વર્ગસ્થ દિવ્યાબેન જે દેસાઈના સ્મરણાર્થે તેમના પરિવાર તરફથી ઠંડા પાણીના કુલરની ભેટ શાળાના ભૂતપૂર્વ આચાર્ય સ્વર્ગસ્થ દિવ્યાબેન જે દેસાઈના સ્મરણાર્થે તેમના પરિવાર તરફથી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાને ઠંડા પાણીનું કુલર ભેટમાં આપવામાં આવ્યું હતું. હોળીનો તહેવાર નજીક આવતાની સાથે જ ધણી પણ એટલી જ પ્રચલિત થવા માંડે છે અને લોકોની અંદર ધણી આરોગવું, હોળીની અંદર હોમવુનું મહત્ત્વ વધી જાય છે. તો જે સંદર્ભે નવસારીના આશાપુરી પાસેના વિસ્તારની અંદર આ રીતે ધણી ફોડી અને પોતાનું પેટીયું રણનાર લોકોની પણ સંખ્યામાં વધારો થાય છે. હાલ 3 જેટલા સ્ટોલો ધણીના એ વિસ્તારની અંદર જોવા મળે છે અને જ્યાં લોકો પોતે હોળીમાં હોમવા માટે અને આરોગવા માટે ધણી એટલે કે પોપકોર્નની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. નવસારીનું મિની સારંગપુર કહેવાતું એટલે કે વિરવાડી હનુમાનજી મંદિર અને વિરવાડી હનુમાનજી મંદિરના મહંત ગોકુળદાસ બાપુએ અંતિમ શ્વાસ લીધા. આજ રોજ 9:30 સવારે એમણે અંતિમ શ્વાસ લીધા. છેલ્લા 45 વર્ષથી ગોકુળદાસ બાપુ વિરવાડી હનુમાનજી મંદિરના મહંત હતા અને એમની આગેવાનીની અંદર મંદિરે ઘણી હરણફાર પણ ભરી હતી. એટલું જ નહીં પણ મિની સારંગપુર તરીકે પ્રચલિત મંદિરની અંદર ગોકુળદાસજી બાપુની સેવા જો વર્ણવીએ તો ખૂબ જ અવિસ્મરણીય હતી અને એમના પાર્થિવ દેહને 11:30 દર્શન માટે ખુલ્લો મુકાયો હતો અને બપોરે 3:30 એમની અંતિમ યાત્રાની શરૂઆત કરવામાં આવનાર છે. ભક્તોનો સમુદાય હાલ મોટી સંખ્યાની અંદર વિરવાડી પહોંચી રહ્યો છે અને સૌ ભક્તો હનુમાનજી મહારાજને એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે બાપુને આપ આપની શરણની અંદર લેશો. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 32.0 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 18.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 100%, જ્યારે સાંજે 54% રહ્યું હતું. હવાની ગતિ 3.2 કિલોમીટર પ્રતિ કલાક, કોઈ દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો, કઈ ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે? હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે, તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું? આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે. હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી, એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈએ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો, એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી. તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર
હિરલભાઈ નો સંપર્ક કરો, આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકો માંથી સીધી હોમ લોન મળી જશે.